ઉનાળામાં સુરત દાદા પ્રકોપ વર્તાવી રહ્યા છે અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારમાં અનેક એવી સામાજિક સંસ્થાઓ છે એ આગળ આવી છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રહે એ માટે ઠંડા પીણાઓ પાઈ રહી છે. રાજકોટના ગુંદાવાડી વિસ્તારના એ દ્રશ્યો છે કે જ્યાં ગરમીથી આંશિક રાહત મળી રહે એ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. અસહ્ય ગરમીથી રાહત મળે તે માટે સ્થાનિકોને મફતમાં છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અસહ્ય ગરમીથી બચવા માટે લોકો આ છાશનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં કાળઝાળ ગરમીને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર એલર્ટ પર છે. સાથે સાથે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા પણ લોકોને ગરમીની અસર ન થાય તે માટેના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના જે ગુંદાવાડી મેઇન રોડ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે સામાજિક આગેવાનો છે તેમના દ્વારા લોકોને જે છાશ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં આજે પણ જે 44 ડિગ્રી જેટલું તાપમાન છે ને 44 ડિગ્રી તાપમાનમાં લોકો ડિહાઇડ્રેશનનો શિકાર ન થાય તે માટે જે છાશ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. જરૂરથી જે છાશ એક પ્રવાહી છે કે જેના કારણે લોકો ડિહાઇડ્રેશન છે તે થતા નથી. આપણે અહીંના કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું. શું કહેશો, ઉનાળાની ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કેટલું સારું લાગે છે? બહુ સારું કર્યું. કેટલી ગરમી તો બહુ છે, 40-45 સુધી છે. બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો, ઉનાળાનો આકરો તાપ છે ને તેમાં છાશ વિતરણ કરે છે કેટલું સારું લાગે છે? બહુ સારું લાગે છે. છાશ વિતરણ, છાશ પીવાથી ઉનાળામાં લૂ નથી લાગતી, એના માટે બહુ સરસ કામ કરે છે. પણ જે સામાજિક કાર્યકરો છે આપણે તેની સાથે, શું કહેશો નિલેશભાઈ, ઉનાળામાં છાશ વિતરણ કરવામાં આવ્યું છે, કેટલા કેટલા વિસ્તારોમાં કઈ કઈ રીતે વિતરણ કરો છો? અમે તારીખ 15/5/2024 બુધવારે અમે છાશ વિતરણ ચાલુ કર્યું. કુદરતે જ્યારે આજે આપણને સાધન સંપત્તિ કે કાંઈ વ્યવસ્થા આપણને આપી હોય તો એના પ્રેરણારૂપી આપણે સેવામાં પરિવર્તિત કરી અને માત્ર નિમિત્ત માત્ર બની અને અમે આ છાશ પીવાનો જે 44 અને 45 ડિગ્રી છેલ્લા અઠવાડિયાથી આ ચાલુ છે, ત્યારથી લઈને આજ દિવસ સુધી અમે વોર્ડ નંબર 14માં જિલ્લા ગાર્ડન ચોક, ગુંદાવાડી પોલીસ ચોકી, ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, જલારામ ચોક, તેમજ મિલપરા કેનાલ રોડ ઉપર, તેમજ આજે બોમ્બે આર્યન વર્કર્સ કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, આ રીતના અમારા વોર્ડના 10 પોઈન્ટ છે મુખ્ય, તેમાં અમે છાશ વિતરણ ચાલુ કરેલું છે. રોજના 3,000થી 3,500 લોકો આ છાશનું વિતરણ કરી છે, એમનો લાભ લે છે. તેમાં અમને રાજકોટમાં વોર્ડ નંબર 14ના કોર્પોરેટરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા, ઉદયભાઈ કાનગર, દર્શિતાબેન તેમજ કોર્પોરેટરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ અને વોર્ડના કાર્યકર્તાઓ અને સેવાભાવી સંસ્થા અમારા કાર્યકરો સાથ અને સહકાર આપે છે. દરરોજના જે 3,500થી 3,000 ગ્લાસનું વિતરણ કરે, તમે શું કહેશો, ઉનાળામાં છાશ છે તો ખૂબ જ જરૂરી હોય છે ને તેનું વિતરણ અત્યારે થઈ રહ્યું છે? માણસને જ્યારે આવા ધોપધોપતા તડકામાં છાશનું વિતરણ કરવાથી ખૂબ શાંતિ મળે છે. બધા જ ખૂબ વખાણ કરે છે કે આ એક પ્રકારનું જે અત્યારે પાણી મળવું મુશ્કેલ છે તેની બદલે છાશ દ્વારા ખૂબ સંતોષ પામે છે અને બધા અમને સારો રિવ્યૂ આપે છે. પણ એટલે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે 3,000થી 3,500 જેટલા ગ્લાસ છે તે દૈનિક અત્યારે છાશનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે, ડિહાઇડ્રેશનનો લોકો શિકાર ન થાય તે માટે અલગ જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા તો એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સાથે સાથે જે સામાજિક સંસ્થાઓ છે તે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અત્યારે છાશનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો 45 ડિગ્રી જેટલું તાપમાન છે ને 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો છે તે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, તેની વચ્ચે જે સામાજિક સંસ્થાઓ છે તે પણ હવે લોકોને ગરમીની અસર ન થાય તે માટે આગળ આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.